નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશનદરજી, અંબોડ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. આજે આપણે ધોરણ 8ની અંદર વિદ્યુત પ્રવાહના પ્રયોગ કરીશું, જેની અંદર આપણે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણની વિદ્યુત પ્રવાહ પર શું અસર થાય છે તેની આપણે પ્રવૃત્તિ કરીશું. તો ચાલો આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. અહીં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને આપણે પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યા છે. અહીં આપણી પાસે આપણે લીંબુ લીધું છે, ત્યારબાદ અહીં આપણે વોશિંગ પાવડર લીધો છે, કપડાં ધોવાનો પાવડર જેનું દ્રાવણ છે, અને પાણી લીધું છે. તો ચાલો આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ. અહીં આપણે વિદ્યુત પરિપથ ગોઠવેલો જ છે. વિદ્યુત પરિપથને પૂર્ણ કરવા માટે આપણે સૌ પ્રથમ બે છેડા છે તેને આપણે લીંબુની અંદર ગોઠવીશું. તો એ વિદ્યાર્થી દ્વારા બે છેડા છે તે લીંબુની અંદર ગોઠવા આવશે અને જોઈએ કે શું થાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લીંબુની અંદર આપણે બે છેડા જોડ્યા તો તેની મદદથી આપણે બલ્બ પ્રકાશિત થયેલો જોઈ શકીએ છીએ. એટલે કે આપણે કહી શકીએ છીએ કે લીંબુનું દ્રાવણ છે તે વિદ્યુતનું સુવાહક છે. ત્યારબાદ હવે આપણે વોશિંગ પાવડરના દ્રાવણની અંદર બે છેડા જોડીશું, ત્યારબાદ આપણે અવલોકન કરીશું કે શું થાય છે. હવે આપણે બે છેડા છે તેને વોશિંગ પાવડરના દ્રાવણમાં ડૂબાડીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ ખૂબ તીવ્રતાથી પ્રકાશિત થાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે વોશિંગ પાવડરનું દ્રાવણ છે તે વિદ્યુતનું સુવાહક છે. હવે આપણે તેને સામાન્ય પાણીની અંદર ડૂબાડીશું, ત્યારબાદ અવલોકન કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાણીની અંદર બલ્બ પ્રકાશિત થાય છે. તો આપણને એ તો ખ્યાલ જ છે કે પાણી છે તે વિદ્યુતનું સુવાહક છે. તો અહીં આપણે જોયું કે લીંબુનું દ્રાવણ, વોશિંગ પાવડરનું દ્રાવણ અને પાણી તે વિદ્યુતના સુવાહક છે. જો આપણે નિસ્યંદિત પાણી લઈએ એટલે કે તટસ્થ દ્રાવણ, તટસ્થ પાણી, તો તેની મદદથી બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે તેની અંદર કોઈપણ પ્રકારના ક્ષાર હાજર હોતા નથી. અહીં લીંબુના દ્રાવણ, વોશિંગ પાવડરનું દ્રાવણ અને પાણીની અંદર ક્ષાર હાજર હોય છે જે વિદ્યુતના સુવાહક હોય છે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.